जय स्वामीनारायण। सब्जेक्ट ऑटोमोबाइल ट्रांसमिशन मैकेनिज्म। इन दिस सब्जेक्ट लास्ट टाइम वी आर प्रीवियस लेक्चर वी आर डिस्कसिंग अबाउट द टाइप्स ऑफ ब्रेक एंड मैकेनिकल ब्रेक। टुडेज वी आर लर्निंग अबाउट द एंटी लॉक ब्रेकिंग सिस्टम। इट्स मीन्स ABS के जेने इलेक्ट्रॉनिक ब्रेकिंग सिस्टम कहेवामां आवे छे तेना विषे आपणे आ लेक्चरनी अंदर स्टडी करीशुं। स्टार्ट करीए सौथी पहला तो 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન્સ આવે છે જે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે GTU એક્ઝામ માટે। 2 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછાય છે તે છે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમનું પુલ ફોર્મ। તમને ABS નું પુલ ફોર્મ પૂછેલું હશે તો ખાસ નોંધ અહીંયાથી પહેલો જ પેજસ આ ટોપિકમાંથી નીકળે છે તે એ છે કે વોટ ઇઝ પુલ ફોર્મ ઓફ ABS એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ। નેક્સ્ટ વન જોઈએ હવે એનું ફંક્શન ઇન્ટ્રોડક્શનની અંદર જોઈએ તો એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ABS આર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ધેટ મોનિટર એન્ડ કંટ્રોલ વ્હીલ સ્લિપ ડ્યુરિંગ વ્હીકલ બ્રેકિંગ। જ્યારે તમે ઓન રોડ ઉપર વ્હીકલ લઈને જતા હોય ત્યારે અચાનક જ્યારે બ્રેક લગાવો છો ત્યારે અપ્રોક્સી આપણું વ્હીકલની સ્પીડ 70-80 કિલોમીટર પર અવર હોય કે 100 કિલોમીટર પર અવર હોય ત્યારે તમે જો બ્રેક લગાવશો ત્યારે વ્હીકલ તમારું સ્કીડિંગ થવાના ચાન્સીસ વધારે હોય છે। બીજું કે મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ નોર્મલ બ્રેકમાં વધારે હોય છે જ્યારે ABSની અંદર મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ મેળવેલે છે। ABS કેન ઇમ્પ્રુવ વ્હીકલ કંટ્રોલ ડ્યુરિંગ બ્રેકિંગ। ABS બ્રેક એ ડ્રાઇવિંગ કંટ્રોલનું સ્ટેબિલિટી પણ વધારવાનું કામ કરે છે કે જ્યારે તમે બ્રેક દબાવો ત્યારે વ્હીકલ એક સાઈડ ખેંચાઈ ના જાય, પુલ ન થઈ જાય, તો એ પણ ઇમ્પ્રુવમેન્ટ લાવે છે ABS। એન્ડ રિડ્યુસ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓન સ્લીપરી રોડ સરફેસ બાય લિમિટિંગ વ્હીલ સ્લીપ એન્ડ મિનિમાઇઝિંગ ધ લોકઅપ। તમે જનરલી વ્હીકલમાં જોતા હશો તમે જ્યારે બ્રેક દબાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે એક ફૂટ કે 2 ફૂટ જેને તમારું વ્હીકલ ઊભું રહેતું હોય છે, તરત તો બ્રેક લાગતી નથી। જ્યારે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમમાં શું છે કે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે કહેવાય વ્હીકલનું તે એકદમ મિનિમમ હોય છે, એટલે કે શોર્ટ ડિસ્ટન્સની અંદર તમારે બ્રેક લગાડે છે અને વ્હીકલ તમને સ્ટોપિંગ કરાવે છે। રિડ્યુસિંગ વ્હીલ સ્લીપ રિમૂવ ઇમ્પ્રુવ વ્હીકલ સ્ટેબિલિટી એન્ડ કંટ્રોલ ડ્યુરિંગ બ્રેકિંગ। જ્યારે વ્હીકલમાં બ્રેક લગાવે ત્યારે એનું કંટ્રોલ કરે છે અને વ્હીકલની સ્ટેબિલિટી લાવે છે। સિન્સ ધ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ વ્હીકલ સ્લીપ ડિક્રીઝ, વ્હીકલને ડિક્રીઝ જે વ્હીકલનું સ્લીપ થતું હોય છે તેને ડિક્રીઝ કરે છે અને સ્ટેબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે। નેક્સ્ટ આપણે જોઈએ ઓપરેશન પ્રિન્સિપલ ઓફ ABS। ABS સૌથી પહેલાં તો કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે એ જોઈએ તો એક લોકિંગ ડિવાઇસ અંદર એક સેન્સર આપેલું હોય છે જે ECU દ્વારા ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ વ્હીકલમાં જે ECU આવે છે એના દ્વારા ઓપરેટ થતું હોય છે। ધ સ્કીડિંગ એન્ડ લોસ ઓફ કંટ્રોલ વોઝ કઝિસ બાય ધ લોકિંગ ઓફ વ્હીલ। વ્હીલને જ્યારે લોક કરાવો લોકિંગ થતું હોય છે તે લોક કરીને સ્કીડિંગ થવાનો જે પ્રોબ્લેમ હોય છે તે અટકાવે છે ABS। ધ રિલીઝ એન્ડ રીએપ્લાય ઓફ ધ બ્રેક પેડલ વિલ એવોઇડ ધ લોકિંગ ઓફ ધ વ્હીલ વિચ ઇટ ટર્ન એવોઇડ ધ સ્કીડિંગ। જ્યારે પણ આપણે વ્હીકલ વ્હીલ દ્વારા ટર્ન લઈએ ત્યારે એ સ્કીડિંગનો પ્રોબ્લેમ જે થતો હોય છે તે એની અંદર આ એવોઇડ થાય છે બીકોઝ નોર્મલ બ્રેકની અંદર કેવું હોય છે બ્રેક લોક તમારું વ્હીલ લોક થતું હોય છે, અચાનક કોઈ ફાસ્ટ વસ્તુ ફરતી હોય કોઈ રોટેટ થતી હોય એને તમે ઊભી રાખો તો શું થાય સ્લીપરી પોઝિશન ક્રિએટ થાય અથવા તો સ્કીડિંગ થઈ જાય। સેમ વસ્તુ અહીંયા બ્રેકમાં થાય છે, તમારું 80-100 RPM અથવા તો કિલોમીટર પર અવરે તમારી સ્પીડ છે વ્હીકલની
અને એને તમે બ્રેક મારો લોક કરો તો શું થશે? સ્લીપિંગ થશે. તેવું ના થાય એના માટે એબીએસની અંદર શું ડિફરન્ટ છે કે વ્હીકલને લોક, વ્હીલને તમારે લોક કરે છે પછી ફ્રી કરે છે, લોક કરે છે ફ્રી કરે છે, લોક કરે છે ફ્રી કરે છે, એવી રીતના એ મિકેનિઝમથી અહીંયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે એબીએસ. નેક્સ્ટ હવે જોઈએ એનું કોમ્પોનન્ટ, આપણે વન બાય વન જોઈશું એબીએસના. ખાસ બોન્ડ નોટ ડાઉન કરી લેજો, બે માર્ક્સની અંદર આ પણ ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાયેલો છે. લિસ્ટ ડાઉન ધ કોમ્પોનન્ટ ઓફ એબીએસ બ્રેક. એબીએસ બ્રેકના કોમ્પોનન્ટ કયા કયા હોય? ફર્સ્ટ વન ઇઝ એક્યુમ્યુલેટર, જેને હાઇડ્રોલિક કોમ્પોનન્ટમાં આપણે સમાવેશ કરીશું. એન્ડ એક્યુમ્યુલેટર ઇઝ યુઝ્ડ ટુ સ્ટોર હાઇડ્રોલિક ફ્લુઇડ ટુ મેન્ટેન હાઈ પ્રેશર ઇન ધ બ્રેક સિસ્ટમ. બ્રેક સિસ્ટમમાં હાઈ પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ કોણ કરે છે? એક્યુમ્યુલેટર. બીજું, એન્ટીલોક હાઇડ્રોલિક કંટ્રોલ વાલ્વ એસેમ્બલી. દેટ મીન્સ કે દિસ એસેમ્બલી કંટ્રોલ ધ રિલીઝ એન્ડ એપ્લિકેશન ઓફ ધ બ્રેકિંગ સિસ્ટમ પ્રેશર ટુ ધ વ્હીલ બ્રેક એસેમ્બલી. એક વાલ્વ મિકેનિઝમ જે છે તે પ્રેશરને રિલીઝ કરવાનું અને મેન્ટેન કરવાનું કામ કરે છે સિસ્ટમની અંદર. ત્રીજું જોઈએ બુસ્ટર પંપ્સ. ધ બુસ્ટર પંપ ઇઝ યુઝ્ડ ટુ પ્રોવાઈડ પ્રેશરાઇઝ હાઇડ્રોલિક ફ્લુઇડ ટુ એબીએસ. બુસ્ટર પંપ જે છે એ હાઇડ્રોલિક પ્રેશર પ્રોવાઈડ કરે છે એબીએસ ફ્લુઇડની અંદર. બુસ્ટર માસ્ટર સિલિન્ડર એસેમ્બલી. ઇટ ઇઝ નીડેડ ટુ મોડ્યુલેટ હાઇડ્રોલિક પ્રેશર ઇન ધ વ્હીલ સર્કિટ ડ્યુરિંગ ધ એબીએસ ઓપરેશન. ઇટ્સ મીન્સ કે જે તમારું માસ્ટર સિલિન્ડરની અંદર મોડ્યુલેટ હાઇડ્રોલિક પ્રેશર જે હોય છે, બુસ્ટર અને માસ્ટરને ઓપરેટ કરતું હોય છે. ફ્લુઇડ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર ટેમ્પરરીલી સ્ટોરેડ બ્રેક ફ્લુઇડ ધેટ ઇઝ રિમૂવડ ફ્રોમ ધ વ્હીલ બ્રેક યુનિટ ડ્યુરિંગ એબીએસ સાયકલ. વેન એવર ટુ પેડલ ધ પુશ, જ્યારે તમે પેડલ પુશ કરો બ્રેકિંગ સિસ્ટમ માટે, ત્યારે એની અંદર જે બ્રેક ફ્લુઇડનું પ્રેશર જે હોય છે તે ફ્લુઇડ એક્યુમ્યુલેટરમાંથી રિમૂવ થઈને એબીએસ સાયકલમાં, એટલે કે સિસ્ટમમાં એન્ટર કરે છે. તો ટેમ્પરરી સ્ટોર કરવાનું કામ કોણ કરે છે? ફ્લુઇડ એક્યુમ્યુલેટર. સિક્સ વન ઇઝ હાઇડ્રોલિક કંટ્રોલ યુનિટ. હાઇડ્રોલિક કંટ્રોલ યુનિટમાં ધ યુનિટ મે હેવ વન પંપ એન્ડ વન મોટર. ઇટ હેવ વન મોટર એન્ડ ટુ પંપ. હાઇડ્રોલિક કંટ્રોલ યુનિટનું અહીંયા ફંક્શન એ છે સ્ટુડન્ટ કે પ્રેશરાઇઝ બ્રેક ફ્લુઇડ હોય છે તેને હાઈ પ્રેશર મેન્ટેન કરવાનું અને સિસ્ટમની અંદર જે પ્રેશર હોય છે તેને મેન્ટેન રાખવાનું કામ કરે છે અહીંયા પંપ અને મોટર. નેક્સ્ટ જોઈએ તો મેઇન વાલ્વ. This is the two position valve. It is open in the ABS mode. Main valve હોય છે જે જ્યારે બ્રેક પેડલથી ડાયરેક્ટલી ઓપરેટ થતું હોય છે, અને બે પોઝિશન હોય છે. જ્યારે પેડલ દબાવો ત્યારે એની અંદરથી ફ્લુઇડ જે હોય છે એ એન્ટર થાય છે સિસ્ટમમાં. જ્યારે પ્રેશર રિલીઝ કરી દો, એટલે કે પેડલ છોડી દો, ત્યારે પ્રેશરની કોઈ જરૂર નથી, ફ્લુઇડ રિટર્ન પોઝિશનમાં આવી જાય છે. મોડ્યુલેટર યુનિટ જોઈએ તો ધ મોડ્યુલેટર યુનિટ કંટ્રોલ ધ ફ્લો ઓફ પ્રેશરાઇઝ બ્રેક ફ્લુઇડ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ વ્હીલ સર્કિટ. ધેટ મીન્સ કે તમારી ચારે ચાર વ્હીલમાં જે એબીએસ લાગેલું છે, એટલે કે વીએસએસ સેન્સર, વ્હીકલ સ્પીડ સેન્સરને ઓપરેટ કરવા માટે જે સર્કિટ હોય છે તેની અંદર ફ્લુઇડનું પ્રેશર મેન્ટેન રાખવાનું મોડ્યુલેટર યુનિટનું કામ કરે છે. સોલેનોઇડ વાલ્વ. સોલેનોઇડ વાલ્વ, દેટ મીન્સ કે વન ટાઈપ ઓફ સ્વિચ. સોલેનોઇડ વાલ્વ આર લોકેટેડ ઇન ધ મોડ્યુલર યુનિટ ઇન એન્ડ આર ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ બાય સિગ્નલ ફ્રોમ ધ કંટ્રોલ મોડ્યુલ. જ્યારે બ્રેક પેડલ દબાવવામાં આવે છે, ત્યારે બ્રેક લાગે ત્યારે વ્હીકલની સ્પીડ ઘટાડવામાં આવે. દેટ મીન્સ કે સ્પીડ સેન્સર જે વ્હીકલની સ્પીડ સેન્સ કરી ઇસ્યુને મોકલે છે તે અહીંયા સોલેનોઇડ વાલ્વ મારફતે કંટ્રોલ થતું હોય છે. તો આટલા મેઇન કોમ્પોનન્ટ હતા સ્ટુડન્ટ હાઇડ્રોલિક કોમ્પોનન્ટ. ફરી એકવાર જોઈ લો, એક્યુમ્યુલેટર, એન્ટીલોક હાઇડ્રોલિક કંટ્રોલ વાલ્વ એસેમ્બલી, બુસ્ટર પંપ,
बूस्टर मास्टर सिलिंडर, फ्लूड एक्युमुलेटर, हाइड्रोलिक कंट्रोल यूनिट, मेन वाल्व, मॉड्यूलेटर यूनिट एंड सोलेनोइड वाल्व। तीजी जो है अपने इलेक्ट्रिकल इलेक्ट्रॉनिक कॉम्पोनट। इलेक्ट्रिकल कॉम्पोनट अँ मेन तीन हो फर्स्ट वन इज एबीएस कंट्रोल मॉड्यूल। इट इज मॉनिटर द सीस्टम ऑपरेशन एंड कंट्रोल एंटीलॉक फंक्शन्स वीएन नीडेड। जयरे जरूर पड़े तेरे एंटीलॉक फंक्शन्स जो हो सीस्टम ने मॉनिटर कर कंट्रोल करतु ऑपरेट करतु। ब्रेक पेडल सेंसर। इट्स फंक्शन इज टू स्विच ऑन द ब्रेक लाइट टू अलर्ट अदर व्हीकल दैट द कार इज स्लोविंग डाउन एंड और इज गोइंग टू स्टॉप। दैट्स मीन्स के ब्रेक पेडल सेंसर से जयरे ते ब्रेक दबाओ तरह ब्रेकिंग लाइट थे व्हीकल ने स्लो करतु हो। खास इम्पोर्टंट कॉम्पोनट आ व्हील स्पीड सेंसर। देर आर जनरली यूज फॉर सेंसिंग द व्हील स्पीड। व्हीकल ने स्पीड सेंसर द्वारा स्पीड सेंस कर इश्यू ने मोकले। टाइप्स की बात करिए आप बे मार्क्स घनी स्टूडेंट क्वेश्चन्स आवेलो छे। टाइप्स ऑफ एंटीलॉक ब्रेकिंग सीस्टम। एंटीलॉक ब्रेकिंग सीस्टम प्रकार कया कया हो घनी बधी वार पूछायेलो छे। जेनी अंदर फोर चेनल फोर सेंसर एबीएस, थ्री चेनल थ्री सेंसर एबीएस, वन चेनल वन सेंसर एबीएस। तो दीस इज द टाइप्स ऑफ एंटीलॉक ब्रेकिंग सीस्टम। आटला मेन तमारे एंटीलॉक ब्रेकिंग सीस्टम टाइप्स छे जेनी अंदर डायग्राम प्रमाणे तमने देखाय छे कि फोर चेनल एबीएस नी अंदर चार सेंसर होय छे, थ्री चेनल एबीएस नी अंदर थ्री सेंसर होय छे एंड वन चेनल एबीएस नी अंदर वन सेंसर होय छे। फोर सेंसर एटले के दिस मीन्स के फ्रंट साइड एंड रियर साइड बन्ने साइड नी अंदर ऑपरेट करीने जे इश्यू सिग्नल द्वारा वीएसएस स्पीड सेंसर द्वारा स्पीड ने सेंस करीने इश्यू द्वारा ऑपरेट करवामां आवे छे। त्रण सेंसर एटले के आगळना बे व्हील ऑपरेट करतु होय छे अने पाछळना एक व्हील माटे एक सेंसर આપેલું હોય છે। वन सेंसर नी अंदर एबीएस फक्त पाछळना रियर व्हील ड्राइव ऊपर ज लगावेलू होय छे एटले के व्हील रियर व्हील नी अंदर ज होय छे, फ्रंट व्हील में नॉर्मल ब्रेक होय छे। फीचर्स एंड बेनिफिट नी बात करी एबीएस में तो फीचर्स एनु शू छे के कंट्रोल ऑफ स्टीयरिंग। स्टीयरिंग नु कंट्रोल नॉर्मल ब्रेकिंग करता आनी अंदर सारू होय छे। इंक्रीज द स्टीयरिंग स्टेबिलिटी एंड व्हीकल स्टेबिलिटी ड्यूरिंग ब्रेकिंग। ब्रेक दरमियान स्टीयरिंग नी स्टेबिलिटी एंड व्हीकल नी स्टेबिलिटी वधारवानुं काम करे छे। फेल सेफ इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक सीस्टम। इफ द इलेक्ट्रिक एंड इलेक्ट्रॉनिक सीस्टम फेल द एबीएस इज सेट ऑफ। एबीएस तेने शू करे छे सेट ऑफ करवानुं काम करे छे। ज्यारे भी एबीएस फेल थी जाए त्यारे व्हीकल ने पुल आउट के स्कीडिंग थवा देतुं नथी। ट्रेक्शन कंट्रोल। इट इज एन ऑप्शनल फीचर दैट कंट्रोल एक्सेसिव व्हील स्पिन ड्यूरिंग एक्सेलरेशन। જ્યારે પણ એક્સેલરેશન કરાઈએ ત્યારે ટ્રેક્શન કંટ્રોલનું કામ એ છે કે વ્હીકલની સ્પીડને કંટ્રોલ કરવાનું। એબીએસ ઇન્ડિકેટર લેપ ઇન્ફોર્મ ધ ડ્રાઈવર ટુ ટેકનિશિયન દેટ એબીએસ ફોલ્ટ ઇઝ અકર। તો એબીએસમાં ફોલ્ટ થાય તો એબીએસ ઇન્ડિકેટર લેમ્પની મદદથી ટેકનિશિયન શોધી કરે છે। કમ્પેરિઝનમાં તમે અહીંયા જોઈ શકો સ્ટુડન્ટ કે વિધાઉટ એબીએસની અંદર કેટલું એક્સિડન્ટ થતું હોય છે, વિથ એબીએસમાં કેટલી સ્ટેરિંગ સ્ટેબિલિટી મળી જતી હોય છે। આ છે વિધાઉટ એબીએસ જ્યારે વ્હીકલ અહીંયાથી આમ ટર્ન લેતું હોય ત્યારે સ્કેડિંગનો પ્રોબ્લેમ થયો હોય છે। તમે અહીંયા જોઈ શકો ફિગરની અંદર જ્યારે વિથ એબીએસની અંદર કોઈ આની અંદર પ્રોબ્લેમ થતો નથી, ઇઝીલી તમે ટર્ન લઈ શકાય છે। ત્રીજી ફિગર બી જોઈ શકો છો, અહીંયા વિથ એબીએસ અને ઇબીડી છે, ઇઝીલી તમે સ્ટેરિંગ સ્ટેબિલિટી કરી શકો છો અને આટલો ટર્ન ફૂલ ટર્ન હોય તો પણ તમે ઇઝીલી લઈ શકો છો। જ્યારે અહીંયા વિધાઉટ એબીએસની અંદર જુઓ તમે કે વ્હીકલ તમારું કેટલું સ્કીડ થાય છે આટલો શોર્ટ ટર્મની અંદર। તો અહીંયા પિક્ચર ડાયાગ્રામ ઉપરથી પણ તમે સમજી શકો છો સ્ટુડન્ટ કે એબીએસની કમ્પેરિઝન કરી શકીએ આપણે નોર્મલ બ્રેક કરતાં।
એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ વિશે વાત કરીએ તો ઇટ એલાઉ ધ ડ્રાઈવર ટુ મેન્ટેન ધ ડાયરેક્શન સ્ટેબિલિટી એન્ડ કંટ્રોલ ઓવર ધ સ્ટીયરિંગ ડ્યુરિંગ બ્રેકિંગ સેફ એન્ડ ઇફેક્ટિવ એકદમ સેફ છે અને વધારે બ્રેકિંગ એફિશિયન્સી ઇફેક્ટિવ છે ઓટોમેટિકલી ચેન્જ ધ બ્રેક ફીલ્ડ પ્રેશર એટ ઇટ વિચ વેલ ટુ મેન્ટેન ધ ઓપ્ટિમમ બ્રેકિંગ પરફોર્મન્સ બ્રેકિંગ પરફોર્મન્સને મેન્ટેન રાખે છે ABS absorbs the unwanted turbulence shock waves and modulates the pulse the permitting the wheel to continue turning under maximum braking pressure atla ena fayda student gear fayda ni vat kariye to it is very easy very costly kimmat ma te vadhare hoy che etla mate je vehicle ni andar ABS lagavelu hoy che te thodi costly hoy che maintenance cost of car equipped with ABS is more મેન્ટેનન્સ એનું વધારે આવે છે તો સ્ટુડન્ટ આ આપણે ડિસ્કસ કરી ABS વિશે ABSનું તમે જેટલા પણ અહીંયા ટોપિક જોયા કે ABSનું વર્કિંગ ABSનું ફંક્શન્સ ABSના કોમ્પોનન્ટ ટાઈપ્સ ઓફ ABS સિસ્ટમ આ બી સ્ટુડન્ટ ઘણીવાર પૂછાયેલું છે સ્ટુડન્ટ ખાસ ABS બ્રેકિંગ મિકેનિઝમ કરી નાખજો ટોપિક ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર GTU એક્ઝામ થેન્ક યુ